नमस्कार विद्यार्थी मित्रों, गंगोत्री स्कूल गोंडल ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। आपणे धोरण 10 गणित में चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म शुरू करेलू हतुं। मैं शुरुआत में चोखवट करेली हती के स्वाध्याय 3.1 અને સ્વાધ્યાય 3.2 જે છે એ બંને આલેખના સ્વાધ્યાયો છે। આપણે આલેખ દોરતા છેલ્લે શીખીશું। આપણે ઉકેલ મેળવવાની આદેશની રીત સ્વાધ્યાય 3.3 થી શરૂ કરીશું। સ્વાધ્યાય 3.3 જે છે એના પહેલાના 5 દાખલા થઈ ગયા હતા। પહેલાની અંદર 6 દાખલા છે, એમાંથી 5 દાખલા થઈ ગયા હતા। હવે છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ। याद रखो, अपने द्विचल सुरेख समीकरण युग्म सब सीखी रहिया छे। बे चल वाळू होय एटले द्विचल, बन्ने चल नी घात एक होय एटले सुरेख, एवुं जे समीकरण छे। अने चेप्टर छे द्विचल सुरेख समीकरण युग्म छे, एटले एक साथे बे समीकरणो आपेला होय। आपणे द्विचल सुरेख समीकरणनुं पण प्रमाणित स्वरूप शीख्या अने द्विचल सुरेख समीकरण युग्मनुं पण प्रमाणित स्वरूप शीख्या। द्विचल सुरेख समीकरण युग्म एटले जेमां बे समीकरण आवता होय एना प्रमाणित स्वरूपो शीख्याता, योग्य रीते समझाता, અને કઈ રીતે લખવામાં આવે છે એ પણ આપણે આખે આખી થિયરી શીખેલા છીએ। એની સાથે સાથે અનન્ય ઉકેલ અને અનંત ગણની થિયરી પણ, a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 ને c1 ના છેદમાં c2, ત્રણેય સરખા હોય તો અનંત ગણ, બે સરખા હોય તો અનન્ય, અને કાંઈ સરખું ના હોય ત્યારે અનન્ય ઉકેલ મળતો હોય છે। હવે આપણે આ છઠ્ઠા દાખલા તરફ આગળ વધીએ તો આ બે સમીકરણો આપેલા છે। દાખલા નંબર 6, દાખલો જે છઠ્ઠો છે એના તરફ આગળ વધીએ તો બે સમીકરણો આપેલા છે। આ બે સમીકરણોનો આપણે ઉકેલ મેળવવો છે। બાબ, તમે રકમ લખીને આને સમીકરણ 1 કહી દો, આને સમીકરણ 2 કહી દો। હું અહીં ફરીથી નથી લખતો, જગ્યામાં થોડો પ્રશ્ન ન થાય એટલા માટે। ચાલો, આપણી પાસે બે સમીકરણો છે, બેયનો ઉકેલ મેળવવો છે। મેં કીધું હતું તમે ગમે ત્યારે ગમે સમીકરણનો ઉકેલ મેળવતા હોય, જો રકમમાં પોઈન્ટ કે છેદ આપેલો હોય તો સૌ પ્રથમ એને દૂર કરવું। એટલે હું એક કામ કરું છું, હું આમાંથી પોઈન્ટ છેદ દૂર કરું છું, પછી આમાંથી છેદ દૂર કરું છું। તો હું અહીંયા લખું છું સમીકરણ 1 પરથી, ચાલો સમીકરણ 1 માંથી છેદ દૂર કરી નાખું છું। હવે સમીકરણ 1 માંથી છેદ દૂર કરવો હોય તો મેં કીધું તું છેદ દૂર કરવા માટે એક જ વસ્તુ થઈ શકે, શું? લસાઅ। પહેલા આપણે શું કરશું, આદેશની રીતે ઉકેલ મેળવવો છે તો બે સમીકરણમાંથી છેદ દૂર કરશું, પછી કોઈ પણ એકમાંથી સૂત્રનો કર્તા બનાવીને બીજામાં મૂકી દેશું। ચાલો, તો સમીકરણ 1 માંથી છેદ દૂર કરવો છે તો છેદમાં લસાઅ લેવો પડે। આના છેદમાં 2 છે, આના છેદમાં 3 છે, તો લસાઅ શું આવે? તો કે 2 અને 3 નો લસાઅ 6। પહેલેથી જોતા જઈએ આના છેદમાં 2 છે તો આને 3 વડે ગુણવા પડે, 3 વડે ગુણો એટલે કેટલા થાય 9x, માઇનસ આના છેદમાં 3 છે 2 વડે ગુણો એટલે કેટલા થાય 10y, બરાબર -2। ચાલો, હવે છેદ દૂર થઈ જશે, 6 વળી બાજુ જાય તો માઇનસ, સોરી 6 વળી બાજુ જાય તો ગુણાકારમાં -2 × 6 એટલે -12। ચાલો, આમાંથી છેદ દૂર થઈ ગયો, હવે આમાંથી છેદ દૂર કરીએ। પણ એ પહેલા એક નાનકડી વસ્તુ કે છેદ દૂર કર્યા પછી કોઈ પણ એકમાંથી સૂત્રનો કર્તા તો બનાવવો જ જોશે, તો હું આમાંથી સૂત્રનો કર્તા બનાવી જ લઉં છું, કારણ કે પછી પાછું આ સમીકરણ લેવું જ નહીં, સૂત્રનો કર્તા બનાવીને એને રાખી દઉં છું, પછી છેદ દૂર કર્યા પછી એમાં કિંમત મૂકીશ। તો ચાલો આમાંથી જ સૂત્રનો કર્તા બનાવી દઈએ। તો x ને સૂત્રનો કર્તા જો બનાવવો હોય મારે તો પહેલા 10y ઓલી બાજુ જાય, હવે પહેલા 10y ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ। ચાલો, હવે ઓલી બાજુ કોણ જશે? તો કે હવે ઓલી બાજુ જશે 9, 9 ઓલી બાજુ જાય તો ક્યાં વહી જાય છેદમાં। ચાલો, x સૂત્રનો કર્તા બની ગયો, ગણી ગણતરીમાં થોડાક પ્રશ્નો સાદરૂપ આપવામાં થશે એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર। ચાલો, સમીકરણ 1 માંથી મેં છેદ દૂર કર્યો પછી સૂત્રનો કર્તા પણ એમાંથી જ બનાવી લીધો, હવે સમીકરણ 2 માંથી છેદ દૂર કર્યા પછી હું કિંમત મૂકીશ, તો અહીંયા લખું છું આને સમીકરણ 3 કેવું હોય તો તમે કહી શકો। ચાલો,
तो અહીં લખું છું સમીકરણ 2 પરથી। ચાલો સમીકરણ 2 માંથી છેદ દૂર કરવો છે તો આપણે સમીકરણ 2 માંથી છેદ દૂર કરીએ। આ સમીકરણ 2 હવે છેદ દૂર કરવો હોય તો લસાઅ લેવો પડે। લસાઅ કેટલો આવે 3 અને 2 નો લસાઅ 6। ચાલો લસાઅ આના છેદમાં 3 છે તો 2 વડે ગુણવા પડે એટલે 2x પ્લસ આના છેદમાં 2 છે તો 3 વડે ગુણવા પડે એટલે 3y बराबर 13 ना छेद मा 6। હવે આ 6 ઓલી બાજુ જાય 6 ઓલી બાજુ જાય તો 2x + 3y बराबर 13 ગુણ્યા 6 ના છેદ મા 6 6 6 ગયા 2x + 3y बराबर 13। આને કહી દઉં સમીકરણ 4। ચાલો હવે આમાંથી સૂત્રનો કરતા જે બનાવ્યો તો એની કિંમત આમાં મૂકવાની હોય। સમીકરણ 2 માં જ કિંમત મૂકીએ છે પણ છેદ દૂર કર્યા પછી तो x ની કિંમત સમીકરણ 4 માં મૂકવાની છે। તો અહીંયા લખું છું x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા x ની કિંમત સમીકરણ 4 માં મૂકતા। ચાલો સમીકરણ 4 માં x ની જગ્યાએ કેટલા મૂકશું 2 -12 + 10y ના છેદમાં। જોજો મેં આમાંથી છેદ દૂર કર્યો છે આમાંથી છેદ દૂર કર્યો છે આમાંથી પહેલા જ સૂત્રનો કરતા બનાવી લીધો છે। છેદ દૂર કર્યા પછી કિંમત અહીંયા મૂકવાની x ની જગ્યાએ આ મૂકશું। ચલો અહીંયા જ્યાં જ્યાં x દેખાય ત્યાં -12 + 10y ના છેદમાં 9 મૂકીએ તો જો જોઈ આ સમીકરણ 4 2x છે તો 2 એમ નમ x ની જગ્યાએ -12 + 10y છેદમાં 9। चलो 2x x ની જગ્યાએ કિંમત મૂકી + 3y बराबर 13। ચાલો હવે આનું વિસ્તરણ કરી અને y ની કિંમત મળશે। ચાલો મે કીધું તો વિસ્તરણ કરશું। વિસ્તરણ કરતા પહેલા સૌપ્રથમ કૌંસ છોડી નાખીએ। કૌંસ છોડી નાખીએ તો આ 2 છે આની સાથે ગુણાકારમાં છે। કૌંસ છોડ્યા પછી છેદ દૂર કરશું। છેદ દૂર કર્યા પછી સરવાળા બાદબાકી કરશું અને પછી સૂત્રનો કરતા બનાવીશું। ચાલો સૌપ્રથમ કૌંસ હોય તો છોડી નાખો। કૌંસ છોડી નાખીએ તો આ 2 આની સાથે ગુણાય। જોજો આના છેદમાં કાઈ ન હોય તો 1 અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર। તો ચાલો આ 2 જે છે આની સાથે ગુણાય તો શું આવે તો કે 12 * 2 એટલે 24 -24 આ 2 નો ગુણાકાર આની સાથે થાય તો +20y એ આખા પદના છેદમાં કેટલા છે 9 + 3y बराबर 13। चलो કૌંસ દૂર થઈ ગયો હવે છેદ દૂર કરવો પડે। છેદ દૂર કરવો છે તો લસાઅ લેવો પડે। આના છેદમાં 9 છે આના છેદમાં કાઈ ન હોય તો કેટલા હોય 1। ચલો લસાઅ લઈએ કેટલો આવશે 9 અને 1 નો લસાઅ 9। લસાઅ લેતા આપણે શીખી જ ગયા છીએ પહેલા પદના છેદમાં 9 છે એટલે -24 + 20y એમ નમ આના છેદમાં 1 છે એટલે 9 વડે ગુણીએ તો 27y बराबर 13। હવે છેદ દૂર થઈ જશે આ 9 આ બાજુ જશે ઉપર સરવાળો પણ સાથે સાથે કરી નાખીએ તો કે -24 + 20y + 27y 47y बराबर 13 નવા 117। ચલો હવે y ની કિંમત મળી જશે। યાદ રાખજો કિંમત મૂકવામાં ગણતરી મૂકવામાં ભૂલ ન ગણતરી કરવામાં ભૂલ ના થાય। પેલા કૌંસ છોડો છેદ દૂર કરો સરવાળા બાદબાકી કરો અને પછી કોઈ પણ ચલને સૂત્રનો કરતા બનાવો। ચલો y ને સૂત્રનો કરતા બનાવવો છે તો આ 24 ઓલી બાજુ જાય। હવે 24 ઓલી બાજુ જાય તો જોજો આ 24 અહીંથી નીકળી ગયા એટલે અહીં વધશે કેટલા 47y ફેર શું થશે તો કે 24 અહીં આવશે એટલે + 24 થઈ જશે 117 + 24। चलो 117 + 24 47y बराबर 141। चलो હવે y સૂત્રનો કરતા બની જશે y बराबर 141 ના છેદમાં 47 47 તેરી 141 એટલે y बराबर 3। चलो y ની કિંમત મળી ગઈ। હવે કોની કિંમત મેળવવાની છે x ની। હવે x ની કિંમત મેળવવી હોય તો મેં કીધું તું એમ
કે આ વાય ની કિંમત તમે ગમે ત્યાં મૂકો મળી જાય, એકમાં મૂકો, બેમાં મૂકો, ત્રણમાં મૂકો, ચારમાં મૂકો. આપણે કેમાં મૂકવાની? તો કે સરળતાથી ગણતરી કેમાં થઈ શકે? તો કે જ્યાં સૂત્રનો કર્તા બનાવ્યું હોય ને ત્યાં. તો વાય ની કિંમત સૂત્રનો કર્તા એટલે કે સમીકરણ ત્રણમાં મૂકવાની. તો અહીં લખું છું વાય ની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા. ચાલો વાય ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકી દઉં. સમીકરણ ત્રણ માં વાય ની જગ્યાએ કેટલા મૂકીશ? ત્રણ. તો એક્સ બરાબર માઇનસ બાર પ્લસ દસ, વાય ની જગ્યાએ ત્રણ છેદમાં નવ. સમીકરણ ત્રણ માં મેં વાય ની જગ્યાએ ત્રણ મૂકી દીધા. ચાલો હવે ગણતરી કરીએ. માઇનસ બાર પ્લસ ત્રીસ છેદમાં નવ. હવે ઉપર સરવાળો થશે. x બરાબર માઇનસ બાર પ્લસ ત્રીસ, બાદ બાકી થાય એટલે અઢાર છેદમાં નવ. ચાલો અઢાર ભાંગ્યા નવ એટલે કેટલા થશે? બે. x ની કિંમત મળી ગઈ. y ની ઉકેલ મેળવવાનો કીધો હોય તો છેલ્લે ઉકેલ કરીને લખવું. ઉકેલ લખો ત્યારે હંમેશા પહેલા x ની કિંમત જ લખવી અને પછી જ y ની કિંમત લખવી. ચાલો તો આ જે છે એ આપણા સમીકરણનો ઉકેલ મળ્યો. આપણે જે રકમ આપેલી હતી એ રકમ ઉપરથી આપણે ઉકેલ મેળવવાનો હતો. તો આપણે ઉકેલ મેળવો. ખાસ સમજી વિચારીને શાંતિથી દાખલો ગણજો, ગણતરીમાં ભૂલ ના થાય. કોઈ પણ સમીકરણનો ઉકેલ મેળવવો હોય પહેલા છેદ દૂર કરો. છેદ દૂર કર્યા પછી સૂત્રનો કર્તા બનાવો અને છેદ દૂર કર્યો એમાં મૂકો. આપણે છેદ દૂર કરીને સૂત્રન કરતા સીધો બનાવી લીધો, પછી બીજામાં છેદ દૂર કર્યા પછી એમાં કિંમત મૂકી. ચાલો બધાને ખાસ ખ્યાલ આવી ગયો હશે. સાદુરૂપ આપવામાં ભૂલ ના થાય. લસા લેતા આવડવો જોઈએ. સાદુરૂપના નિયમો બધાને આવડવા જોઈએ તો જ દાખલાઓ આવડશે, નહીતર બધું ઉપરથી જશે. એટલે ખાસ શાંતિથી અને નિરાતે ગણજો. ચાલો આ બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જે થિયરી શીખ્યા હતા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની, અનંત ઉકેલો ને ખાલી ગણ ઉકેલો, એનું એક ઉદાહરણ લઈ લઈએ એટલે ખ્યાલ આવે. આપણે જે એનું એક જ ઉદાહરણ શીખ્યા છીએ તો એવું એક ઉદાહરણ છે એટલે આપણે લઈએ છીએ. બરાબર, ઉદાહરણ દસ જે છે એ દાખલો. ચાલો આ હું ભૂસી નાખું છું. હવે આ રકમ આપેલી છે ઉદાહરણ દસ માં. હવે આનો ઉકેલ તમારે મેળવવો હોય, આ જે રકમ છે નો ઉકેલ મેળવવો હોય, કોઈ પણ રીતે મેળવવાની વાત છે ત્યારે, તો ઉકેલ કેવી રીતે મળે? તો મેં એક થિયરી શીખવાડી હતી તમને ખ્યાલ હોય તો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રમાણિત સ્વરૂપ છે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન બરાબર ઝીરો અને એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર ઝીરો. પહેલા સમીકરણમાં x ના સહગુણકને a1 કહેવાય, y ના સહગુણકને b1 કહેવાય, અચળ પદને c1 કહેવાય. બીજા સમીકરણમાં x ના સહગુણકને a2 કહેવાય, y ના સહગુણકને b2 કહેવાય, અચળ પદને c2 કહેવાય. તમે જ્યારે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2, a1 ના છેદમાં a2 ની કિંમત મેળવો, b1 ના છેદમાં b2 ની કિંમત મેળવો અને c1 ના છેદમાં c2 ની કિંમત મેળવો. જો આ ત્રણેય સરખા આવે તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે. તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલો મળે. જો પહેલા બે સરખા આવે, ત્રીજું સરખું ના હોય તો સમીકરણ યુગ્મને ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં. અને જો પહેલા બે સરખા ના હોય તો સમીકરણ યુગ્મને અનન્ય, અનન્ય એટલે એક ઉકેલ મળે. એક ઉકેલ મળે ત્યારે તમારે ઉકેલ મેળવવાનો થાય છે. મેં તમને કીધું હતું કે તમે કોઈ પણ દાખલાનો ઉકેલ મેળવો છો ત્યારે રકમમાં શરૂઆતમાં જોઈ લેવું. તમે એક સમીકરણની નીચે બીજું સમીકરણ મૂકો ત્યારે તમને ખબર પડી જાય કે અહીંયા એ વન એટલે એક, બી વન એટલે બે અને સી વન એટલે માઇનસ ચાર.
x નો સહગુણક a1 y નો સહગુણક b1 અને અચળ પદ c1 x નો બીજા સમીકરણમાં x નો સહગુણક a2 y નો સહગુણક b2 અને અચળ પદ c2 તો a1 ના છેદમાં a2 1 ના છેદમાં 2 b1 ના છેદમાં b2 એટલે 2 ના છેદમાં 4 ભાગાકાર બધાયને આવડતો જુઓ 1 ના છેદમાં 2 તો પહેલા બે જ સરખા આવી ગયા તો ત્રીજું સરખું નથી કે જોવાની જરૂર નથી પણ આપણે ખબર પડી ગઈ કાને ઉકેલ નહીં મળે ને કાનો ઉકેલો હશે એટલે તમને રકમ આપેલી છે ત્યારે તમે જે બે સમીકરણ એકબીજાની નીચે લખો છો ત્યારે તમારે જોઈ લેવું કે જે તમને બે સમીકરણો આપેલા છે ને અનંત ઉકેલો કે ઉકેલો મળે જ નહીં એવું અનંત ઉકેલો અથવા તો ઉકેલ મળે જ નહીં જેને આપણે ખાલી ગણ કહેતા હતા તો આ જે દાખલો છે બરાબર ઉદાહરણ 10 એમાં x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 અહીં જોઈને જ ખબર પડી જાય 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 આ સરખું નથી એટલે આને ઉકેલ મળશે નહીં બરાબર ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા ચાલો આને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો જો જોઈ a1 1 b1 2 અને c1 - 4 ચાલો પછી a2 2 b2 4 અને c2 - 12 ચાલો a1 b1 c1 a2 b2 c2 મળી ગયું હવે આ દાખલો ગણવાનો નથી આપણે અહીંયા જોઈને જ ખબર પડી ગઈ છે તો આપણે શું મેળવવાનું છે a1 ના છેદમાં a2 ચાલો a1 ના છેદમાં a2 મેળવીએ તો કેટલા આવે 1 ના છેદમાં 2 હવે બીજું શું મેળવવાનું છે b1 ના છેદમાં b2 તો 2 ના છેદમાં 4 2 ના છેદમાં 4 આવ્યા હવે તમે ભાગાકાર કરો 2 ભાગ્યા 4 કેટલા આવે 1 ના છેદમાં 2 અને c1 ના છેદમાં c2 તો માઇનસ 4 ના છેદમાં માઇનસ 12 અહીંયા 1 અહીંયા 3 એટલે કેટલા આવે 1 ના છેદમાં 3 માઇનસ માઇનસ પ્લસ તો તમે જોવો જોઈએ તમે ત્રણેય મેળવા એમાંથી પેલા બે સરખા આવ્યા ને તો પેલા બે સરખા હોય તો એ સમીકરણ યુગ્મને ઉકેલ કેવો મળે તો કે ઉકેલ મળે જ નહીં તો અહીં અહીં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મનો આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં એટલે કે આપેલ સમીકરણ યુગ્મ જે છે એનો ઉકેલ છે એ ખાલી ગણ છે બરાબર આ એક ખાસ ધ્યાન રાખજો સમજી વિચારી શાંતિથી તમને રકમ આપેલી છે એ રકમ તમારે જોવાની બે સમીકરણ એકબીજા નીચે મૂકેલા હોય એટલે સરખાવી લેવાના પછી જ દાખલો ગણવાનો ક્યારે કેવું બનતું હોય છે કે સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો હોતો નથી એટલે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 આ ત્રણેય વસ્તુ તમે એકસાથે સરખાવી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય કે આપેલ સમીકરણ જે છે એનો ઉકેલ મળે છે કે નહીં જો ઉકેલ મળતો હશે તો કાંઈ સરખું નહીં આવે જો ઉકેલ નહીં મળતો હોય તો પેલા બે સરખા આવશે જો ઉકેલ અનંત ગણ મળતો હશે તો ત્રણે ત્રણ સરખા આવશે એટલે જ્યારે ઉકેલ ખાલી ગણ કે અનંત ગણ હોય ત્યારે દાખલો ગણવાનો થતો નથી ઉકેલ જ્યારે અનન્ય એટલે કે એક એટલે કે કાંઈ સરખું ના હોય ત્યારે દાખલો ગણવાનો થાય છે એટલે આપણે હવે આદેશની રીત છે એના દાખલાઓ પૂરા કર્યા હવે આપણે કૂટ પ્રશ્નો તરફ આગળ વધવાનું છે કૂટ પ્રશ્નો એટલે તમને રકમ આપેલી હશે એ રકમને આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનું છે તમને રકમ છે એ સમીકરણ તૈયાર નહીં આપેલું હોય તમને એક માહિતી આપેલી હશે એક રકમ આપેલી હશે એ રકમ વાંચી એના આધારે સમીકરણ બનાવવાનું પછી એનો ઉકેલ મેળવવાનો છે બરાબર તો આપણે કૂટ પ્રશ્નો તરફ આગળ વધીશું કૂટ પ્રશ્નો છે એ ખૂબ જ સરળ વસ્તુ છે પણ સમજાય તો બરાબર એટલે હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે કૂટ પ્રશ્નોનો અભ્યાસ કરીશું બરાબર એટલે કૂટ પ્રશ્નો જો સમજવા હોય તો કૂટ પ્રશ્નો તમે નાના ધોરણથી શીખતા હોવ છો એટલે થોડો ઘણો બેઝિક ખ્યાલ હોવો જોઈએ આપણે શક્ય હશે એટલું બેઝિક નોલેજ આપી અને પછી જ આગળ વધીશું બરાબર એટલે ખાસ સમજી વિચારી અને ધ્યાન રાખજો બરાબર કૂટ પ્રશ્નોનો અભ્યાસ આપણે આગલા ધોરણમાં પણ કરેલો છે
तो चलो विद्यार्थी मित्रों हवे आदेशनी रीत आपणे अहींया पूरी थाय छे अने कूट प्रश्नो एटले के स्वाध्याय 3.3 ने आपणे आगळ वधारीशुं। त्यां सुधी नमस्कार, जय हिंद, जय भारत।